વિદ્યાર્થી સુખાર્શું શાયન કે હાઈસ્કૂલની વિદ્યાર્થી છું. ચિત્ર બોલે છે એમાં આજનો મારો વિષય છે મને શું થવું ગમે. જીવનમાં લક્ષ્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રત્યેક વ્યક્તિમાં કંઈ ને કંઈ વિશેષ કરવાની ચાહત હોય છે. કોઈ ડૉક્ટર, એન્જિનિયર તો કોઈ વ્યાપારમાં પોતાનું નામ કમાવા માંગે છે. મારી મહત્વકાંક્ષા સારી ડૉક્ટર બનવાની છે. ડૉક્ટર બનવું મારી વ્યક્તિગત પસંદ છે અને મારા માતા પિતા પણ મારા નિર્ણયથી ખુશ છે. હું સારી ડૉક્ટર બનવા માગું છું. ડૉક્ટર સમાજનો ખૂબ જ અત્યંત સભ્ય છે. તેને ભગવાન પછીનો દરજ્જો આપવામાં આવે છે. ડૉક્ટર ખૂબ જ વ્યસ્ત જીવન જીવે છે. દિવસ હોય કે રાત તેઓ આપણને બીમારીઓથી દૂર કરવા, તંદુરસ્ત અને યોગ્ય રાખવા માટે ઘણા પ્રયત્નો કરે છે. ડૉક્ટર એ સૌથી વધુ સમર્પિત વ્યક્તિ છે. તેના કામમાં કલાકો નક્કી હોતા નથી. કોઈ અંધારે અકસ્માત કે ઘટના બને તો રાત્રે પણ ડૉક્ટર દર્દીની મુલાકાત લે છે. ડૉક્ટરની જવાબદારી ખૂબ જ મુશ્કેલ છે. તે હંમેશા નમ્રતાથી બોલે છે. મારે ડૉક્ટર બનવું છે એ મેં આ પાછલા 2 વર્ષમાં વિચાર્યું. કારણ કે પાછલા 2 વર્ષમાં મેં જોયું કે કોરોના કાળમાં કેવી રીતે ડૉક્ટરોને બધાને બચાવ્યા છે. જાણે સાક્ષાત ભગવાન નીચે ઉતર્યા હોય ડૉક્ટરોના રૂપમાં બધાને બચાવવા માટે. અને પાછલા 2 વર્ષમાં મેં એ પણ જોયું કે ડૉક્ટરોએ અમુક લોકોને કેવી રીતે બધાને લૂંટ્યા છે, જેમ કોઈની નવી પરિસ્થિતિનો ફાયદો ઉપાડ્યો છે. હું એક સારી ડૉક્ટર બનવા માગું છું. કોઈને લૂંટવા નહીં. ડૉક્ટર બનીને મારે એવા ગામોમાં જવું છે જ્યાં સારા ડૉક્ટરોનો અભાવ છે. અને મને વિશ્વાસ છે કે મારા જીવનના આ લક્ષ્યમાં મારા શિક્ષકો, સહપાઠીઓ અને માતા પિતાનો સહયોગ મળશે. હું જ્યારે ડૉક્ટર બનીશ ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે ખૂબ જ દયાળુ થઈશ. હું હંમેશા નમ્રતાથી બોલીશ જેથી દર્દીઓને કંઈ કહેવામાં સંકોચ ના થાય. મારી હેતુ દેશ અને સમાજની સેવા કરવાનો છે અને હું જાતે જ મારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં કોઈ કસર છોડીશ નહીં. મને વિશ્વાસ છે કે ભગવાન મારા આ ઉમદા હેતુ માટે મને મદદ કરશે. થેન્ક યુ.